गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, लास्ट पीरियड में आपणे यूनिट 10 ए टेस्ट ऑफ ट्रू लव ए आपणे स्टार्ट करेलो दीकरीओ, एमां आजे आपणे आगळ करीशुं। न्यूयॉर्क ग्रांड रेलवे स्टेशन उपर होलिस मेनिल के जे छोकरी छे अने ब्लेंड फोर्ड जे लश्करनो अधिकारी छोकरो छे ए बन्ने एक्झेट 6 वागे मळवाना हता। અને 6 વાગવામાં 6 મિનિટ બાકી હતી અને બ્લેન્ડફોર્ડના મનમાં જે વિચારો આવે છે એ આપણે અહીં સુધી સમજેલા, અને થોડોક એ લોકોનો ભૂતકાળનો ઇતિહાસ આપણે જોયેલો। આજે આપણે અહીંયાથી આગળ વધીએ। શી હેડ રિફ્યુઝડ ઓલ હિઝ રિક્વેસ્ટ ફોર હર ફોટોગ્રાફ। બ્લેન્ડફોર્ડે હોલિસ મેનિલ પાસે એના ફોટા માંગેલા, એટલે શું કહે છે, તેણીએ તેની બધી જ વિનંતી ફોટા માટેની એ નકારી દીધી હતી, ના પાડી દીધી હતી, બરાબર, ઇનકાર કરેલો હતો। પૂર્ણ ભૂતકાળમાં વાક્ય છે દીકરીઓ, હેડ અને ત્રીજું રૂપ, સી હેડ એક્સપ્લેન્ડ, તેણીએ સમજાવેલું હતું। ઇફ યોર ફિલિંગ ફોર મી હેઝ એની રિયાલિટી, માય લુક્સ વોન્ટ મેટર। જો તારી લાગણી છે ફોર મી, મારા માટેની, હેઝ એની રિયાલિટી, જો એમાં થોડી પણ વાસ્તવિકતા હોય તો, માય લુક્સ વોન્ટ મેટર, તો મારો દેખાવ છે એ વિલ નોટ, એ અગત્ય ધરાવશે નહીં। એટલે જો તને મારા માટે લાગણી હોય તો એમાં દેખાવનું મહત્ત્વ નથી, હોલિસ મેની લેબ કહેવા માગે છે। દેખાવ તો આજ છે ને કાલ નથી દીકરીઓ, જીવનમાં હંમેશા સારી લાયકાત, સારું ફેમિલી બેકગ્રાઉન્ડ, સારો સ્વભાવ, સારા વ્યક્તિ, સંસ્કાર, ચારિત્ર, ખાસ કરીને ચારિત્ર, આ બધાનું મહત્ત્વ છે, દેખાવનું સામેના પાત્રમાં મહત્ત્વ નથી। એટલે આ હોલિસ મેનિલેવ કહે છે, સપોઝ આઈ એમ બ્યુટિફુલ, જો હું સુંદર હોઉં તો આઈ વુડ ઓલવેઝ હેવ ધ આઈડિયા દેટ યુ વેર એટ્રેક્ટેડ બાય અ પ્રેટી ફેસ। જો હું સુંદર હોઉં તો મને હંમેશા એ વિચાર રહેશે કે તું મારા આકર્ષક ચહેરાથી જ આકર્ષાયેલો હતો। પ્રેટી એટલે સુંદર, ફેસ એટલે ચહેરો, એટ્રેક્ટેડ એટલે આકર્ષાયેલો હતો। ધેટ કાઇન્ડ ઓફ લવ વુડ ડિસ્પ્લીઝ મી, આ પ્રકારનો પ્રેમ છે એ મને ડિસ્પ્લીઝ મી એટલે મને નિરાશ કરી દેશે। સપોઝ આઈ એમ નોટ પ્રેટી, ધારો કે હું સુંદર નથી, દેન આઈ વુડ ઓલવેઝ ફિયર દેટ, તો પછી હંમેશા મને ડર રહેશે કે યુ વેર રાઇટિંગ ટુ મી બીકોઝ યુ વેર લોનલી, તું મને એટલા માટે લખી રહી છો કારણ કે તું એકલી છો, તને સાથીદારની જરૂર છે એટલે મને લખી રહી છો, બરાબર છે। એટલે શું કહે છે કે તું મારો ચહેરો જોઈને, મારો દેખાવ જોઈને આકર્ષાઈશ, તો આ પ્રકારનો પ્રેમ છે ને એ મને નાખુશ કરી દેશે। પ્લીઝ એટલે ખુશ કરવું, અને ડિસપ્લીઝ એટલે નાખુશ કરવું। પ્લીઝ ક્રિયાપદ તરીકે છે તો ખુશ કરવું, અને પ્લીઝ એ મહેરબાની કરીને, એના માટે પણ પ્લીઝ વપરાય છે, બરાબર। અને સપોઝ એટલે ધારો કે હું સુંદર નથી, જો એવું તને લાગે તો મને હંમેશા મનમાં ડર રહેશે કે તારે, તું એકલો હતો ને એટલે તું મને લખી રહ્યો હતો, તને સાથીદારની જરૂર હતી એટલે। નો, ડોન્ટ આસ્ક ફોર માય પિક્ચર, ના, મને મારા ફોટા મોકલવાનું કહેતો નહીં। વેન યુ કમ ટુ ન્યુયોર્ક યુ શેલ સી મી, જ્યારે તું ન્યુયોર્ક આવે ત્યારે તું મને મળી શકે છે। 1:01 આ બધા જ વિચારો હોલિસ મેનિલ માટેના બ્લેન્ડફોર્ડના મનમાં ચાલી રહ્યા છે, અને ત્યાં તો 6 વાગવામાં ફક્ત 1 જ મિનિટ બાકી છે, ખાલી 60 સેકન્ડ્સ। એન્ડ બ્લેન્ડફોર્ડ્સ હાર્ટ લિપ્ડ, અને બ્લેન્ડફોર્ડનું હૃદય કૂદકા મારવા લાગ્યું, એકદમ ધડકવા લાગ્યું કે બસ ફક્ત 1 જ મિનિટ પછી મને મેનિલ મળશે। એ યંગ વુમન વોઝ કમિંગ ટોવર્ડ્સ હિમ, એક યુવાન સ્ત્રી તેની તરફ આવી રહી હતી, ટોવર્ડ્સ એટલે ની તરફ। શી વોઝ ટોલ એન્ડ સ્લેન્ડર, તેણી ઊંચી અને પતલી હતી, સ્લેન્ડર એટલે થીન, પતલી, THIN થીનનું સમાનાર્થી સ્લેન્ડર। હર આઈઝ વેર એઝ બ્લુ એઝ ફ્લાવર્સ, તેની આંખ ફૂલો જેવી ભૂરી હતી। હર લિપ્સ એન્ડ ચીન હેડ અ જેન્ટલ ફર્મનેસ,
તેના હોઠ અને ચીન, ચીન એટલે હડપચી, દાઢીનો ભાગ, એમાં એકદમ જેન્ટલ એટલે કૂણી, બરાબર, ફર્મનેસ એટલે મક્કમતા હતી, દ્રઢતા હતી. હવે દ્રઢતા ક્યારે હોય દાઢીમાં? ઉંમર નાની હોય તો, બરાબર છે, એટલે એના દેખાવનું વર્ણન કરે છે. ઇન હર ગ્રીન શૂટ શી વોઝ લાઈક સ્પ્રિંગ ટાઈમ ઇટ સેલ્ફ. એના લીલા કલરના શૂટમાં તેણી જાણે વસંત ઋતુ હોય પોતે એવી લાગી રહી હતી. તેણી વસંત ઋતુ હોય એવી એમ કે લાગી રહી હતી. હી સ્ટાર્ટલ્ડ વોકિંગ ટોવર્ડ્સ હર. હી સ્ટાર્ટેડ વોકિંગ ટોવર્ડ્સ હર. તેણે એટલે કે બ્લેન્ડફોર્ડે તેણી તરફ, પોલીસ મેનિલ તરફ ચાલવાનું ચાલુ કર્યું. બટ ધેન ઈ નોટિસ્ડ શી ડીડ નોટ હેવ અ રોઝ. પછી તેણે જોયું કે તેના હાથમાં ગુલાબ તો નથી. એઝ ઈ મૂવડ, જેવો તે આગળ વધ્યો, શી સ્માઇલ્ડ સ્વીટલી. તેણી મીઠાસપૂર્વક હસી. ગોઈંગ માય વે સોલ્જર, મારા રસ્તામાં આવી રહ્યો છે સૈનિક. શી મર્મર્ડ, તેણી ગણગણી. મરમર, MUR, મરમર એટલે ગણગણાટ કરવો, ધીમેથી, સાવ ધીમેથી, ઝીણું ઝીણું બોલવું. અને એનું ભૂતકાળ લગાવેલું છે, કરેલું છે ઈડી લગાવીને, બરાબર. ત્યારબાદ હી લુકડ વન સ્ટેપ ક્લોઝર, તે એક પગલું આગળ વધ્યો. ધેન હી સો ધ વુમન વિથ ધ રોઝ. પછી તેણે હાથમાં ગુલાબ પકડેલી એક સ્ત્રીને જોઈ. શી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ, તેણી એક છોકરીની પાછળ ઊભી હતી. એ વુમન પાસ્ટ 40. એક છોકરીની, શી વોઝ સ્ટેન્ડિંગ બિહાઇન્ડ ધ ગર્લ, એક બીજી છોકરીની પાછળ તેણી ઊભી હતી. અને એ વુમન પાસ્ટ 40, એ જે સ્ત્રી ઊભી હતી એને 40 વર્ષ પસાર કરી દીધા હતા. હર ગ્રેઇંગ હેર પુલ્ડ અંડર એન ઓલ્ડ હેટ, તેના ભૂરા વાળ છે એ ઓલ્ડ હેટ એટલે કે જૂની ટોપી નીચે છુપાવેલા હતા. હેટ એટલે ટોપો, જૂના ટોપા નીચે છુપાવેલા હતા. શી વોઝ રાધર હેવી, તેણી વજનમાં ભારે હતી. બટ ધેર વોઝ નો મિસ્ટેક અબાઉટ ધ રેડ રોઝ ઓન હર અનટાઈડી કોટ. પણ એમાં ભૂલ નહોતી કે તેના નહીં ચોડાયેલા કોટ ઉપર લાલ ગુલાબ હતું. ટાઈડી એટલે દીકરીઓ એકદમ સ્વચ્છ, અને અનટાઈડી એટલે જે ચોડાયેલો, અસ્વચ્છ, એના કોટ ઉપર લાલ ગુલાબ હતું. ધ ગર્લ ઇન ધ ગ્રીન શૂટ વોઝ વોકિંગ ક્વિકલી અવે. લીલો શૂટ પહેરેલી છોકરી છે એ ઝડપથી પસાર થઈ ગઈ. જે નાની ઉંમરની હતી, જે છોકરીનું અહીંયા વર્ણન કરેલું છે, એ એમ કે ઝડપથી પસાર થઈ ગઈ. બ્લેન્ડફોર્ડ્સ એટેન્શન વોઝ ડિવાઇડેડ બિટવીન ધ ટુ. બ્લેન્ડફોર્ડનું ધ્યાન છે એ બે સ્ત્રીમાં વહેંચાઈ ગયું. એક જે 18 વર્ષ 20 વર્ષની છોકરી જે ઝડપથી પસાર થઈ ગઈ એમાં, અને એની પાછળ જે આ 40 વર્ષ પસાર કરી દીધી છે એવી એક સ્ત્રી ઊભી હતી. આ બંનેમાં એનું ધ્યાન વહેંચાઈ ગયું. હી ફેલ્ટ એ સ્ટ્રોંગ અર્જ ટુ ફોલો ધ ગર્લ. હવે જો દીકરીઓ, હી ફેલ્ટ સ્ટ્રોંગ અર્જ, તેણે મજબૂત અર્જ એટલે ઈચ્છા અનુભવી, સખત, ખૂબ જ ઈચ્છા અનુભવી. અર્જ એટલે વિશ, બરાબર, ડિઝાયર. મોસ્ટ આઈએમપી શબ્દ છે દીકરીઓ, 3 સમાનાર્થી મેં કહ્યા, યાદ રાખજો. અર્જ, વિશ, ડિઝાયર, બરાબર. ટુ ફોલો ધ ગર્લ, પેલી છોકરીની પાછળ પાછળ જવાની તેણે સખત ઈચ્છા અનુભવી. યટ હી ઓલ્સો હેડ અ ડીપ લોંગિંગ ફોર ધ વુમન, છતાં તેને પેલી સ્ત્રી માટે ઊંડી લાગણી હતી. હુ હેડ ગીવન હિમ ગ્રેટ કરેજ એન્ડ સ્ટ્રેન્થ, જેણે તેને મહાન હિંમત અને તાકાત આપી હતી. એન્ડ ધેર શી સ્ટૂડ, અને તેણી ત્યાં ઊભી હતી. હી કુડ સી ધેટ હર પેલ પ્લમ્પ ફેસ વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ. તે જોઈ શકતો હતો કે તે હર પેલ પ્લમ્પ ફેસ, તેણીનો ફિક્કો જાડો ચહેરો,
વોઝ જેન્ટલ એન્ડ કાઇન્ડ, એકદમ દયાળુ અને કાઇન્ડ એટલે દયાળુ, જેન્ટલ એટલે નમ્ર હતો, કૂણો હતો, સોફ્ટ નેચરની હતી એ દેખાઈ આવતું હતું તેના ચહેરા ઉપરથી. હર ગ્રે આઈઝ વેર વોર્મ એન્ડ ફ્રેન્ડલી, તેની ભૂરી આંખો છે એ હુંફાળી અને મિત્રતા ભરી હતી. એટલે આ જે સ્ત્રી છે હવે એનું વર્ણન દીકરીઓ આ ઉપરના પેરેગ્રાફમાં કરેલું છે. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડ ડીડ નોટ હેઝિટેટ. લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડે ખચકાટ અનુભવ્યો નહીં. હેઝિટેટ એટલે ખચકાટ અનુભવવો, એણે બિલકુલ ખચકાટ અનુભવ્યો નહીં. હિઝ ફિંગર્સ હેલ્ડ ઓફ હ્યુમન બોન્ડેજ, તેની આંગળીઓ છે ઓફ હ્યુમન બોન્ડેજ, એ પુસ્તક એની આંગળીઓમાં એ પુસ્તક હતું, પકડેલું હતું તેના હાથ વડે, એ પુસ્તક પકડેલું હતું ઓફ હ્યુમન બોન્ડેજ. હવે જો પોલીસ મેનિલને કઈ રીતે ખબર પડે કે આ બ્લેન્ડફોર્ડ છે, એટલે બંને નક્કી કરેલું હશે કે હું લાલ ગુલાબ લઈને આવીશ, પોલીસ મેનિલ લાલ ગુલાબ રાખશે અને બ્લેન્ડફોર્ડ છે એ પોતે પુસ્તક રાખશે ઓફ હ્યુમન બોન્ડેજ, એટલે માનવીય સંબંધોને લગતું. વિચ વોઝ ટુ શો હુ હી વોઝ, કે જે બતાવતું હતું કે તે કોણ છે, કોણ હતો એ. હી થોટ, તેણે વિચાર્યું, એબાઉટ ધેર રિલેશનશીપ, તેમની મિત્રતા વિશે તેણે વિચાર્યું. ધીસ વુડ નોટ બી લવ, આ પ્રેમ ના હોઈ શકે. હી ડિસાઇડેડ, તેણે નક્કી કર્યું. બટ ઇટ વુડ બી સમથિંગ પ્રેસિયસ, પણ તે એનાથી પણ કાંઈક વધારે કિંમતી જ હોઈ શકે. પ્રેસિયસ એટલે કોસ્ટલી, કિંમતી, સમાનાર્થી ખાસ મોસ્ટ આઈએમપી દીકરીઓ યાદ રાખજો. ઇટ વુડ બી એ ફ્રેન્ડશીપ ફોર વિચ હી વુડ ઓલવેઝ બી ગ્રેટફુલ, એ એક એવી મિત્રતા હતી કે જેના માટે તે હંમેશા આભારી રહેશે. આ બંને વચ્ચે એમ કે એવી મિત્રતા હતી કે એના માટે તે હંમેશા આભારી રહેશે. હી સ્ટૂડ સ્ટ્રેટ, તે સીધો ઊભો રહ્યો. સ્ટૂડ સ્ટ્રેટ એટલે સીધા ઊભા રહેવું. સેલ્યુટેડ એટલે સલામી ભરી. એન્ડ હેલ્ડ ધ બુક ટોવર્ડ્સ ધેટ ધ વુમન, અને એ સ્ત્રી તરફ તેણે આ પુસ્તક પકડી રાખ્યું. એ સ્ત્રી તરફ એણે આ પુસ્તક આમ બતાવ્યું, પકડી રાખ્યું કે આ એમ કે હું છું બ્લેન્ડફોર્ડ, બરાબર એ રીતે. હી સ્પોક, તે બોલ્યો. હી થોટ હાઉ ડિફરન્ટ શી વોઝ ફ્રોમ ધ ગર્લ હી હેડ એક્સપેક્ટેડ, તે મનમાં એવું બોલ્યો. હી થોટ, તેણે એવું વિચાર્યું. હાઉ ડિફરન્ટ શી વોઝ, તે કેવી તેણી અલગ હતી ફ્રોમ ધ ગર્લ, એ છોકરીથી તેણી કેવી અલગ હતી કે જે છોકરી માટે હી હેડ એક્સપેક્ટેડ, તેણે વિચાર્યું હતું, તેણે આશા રાખી હતી. એમ કે મેં તો એવી આશા રાખેલી હતી કે બહુ જ નાની ઉંમરની 18-20 વર્ષની એ છોકરી હશે, અને આ તો એમ કે પ્રૌઢાવસ્થામાં પહોંચેલા 40 વર્ષ પસાર કરી દીધેલા એમ કે બેન છે. આગળ જોઈએ દીકરીઓ. આઈ એમ લેફ્ટનન્ટ જ્હોન બ્લેન્ડફોર્ડ, હું લેફ્ટનન્ટ લશ્કરનો અધિકારી જ્હોન બ્લેન્ડફોર્ડ છું. એન્ડ યુ આર મિસ મેનિલ, અને તમે મિસ મેનિલ છો. આઈ એમ સો ગ્લેડ વી કુડ મીટ, હું એટલો બધો આનંદિત થઈ ગયો કે આપણે મળી શક્યા. મે આઈ ટેક યુ ટુ ડિનર, હું તમને રાતના ભોજન માટે લઈ જાઉં. એ સ્માઇલ અપીયર્ડ ઓન ધ વુમન્સ ફેસ, સ્ત્રીના ચહેરા ઉપર હાસ્ય દેખાયું. આઈ ડોન્ટ નો હુ યુ આર, હું જાણતો નથી કે તમે કોણ છો યંગ મેન, સી આન્સર્ડ, તેણીએ જવાબ આપ્યો. ધેટ યંગ લેડી ઇન ધ ગ્રીન શ્યુટ આસ્ક્ડ મી ટુ વિયર ધીઝ રેડ રોઝ ઓન માય કોટ, પેલી યુવાન સ્ત્રીએ કે જેણે લીલો શ્યુટ પહેરેલો છે, લીલું ગાઉન પહેરેલું છે, તેણે મને કહ્યું કે મારા કોટ ઉપર આ લાલ ગુલાબ હું રાખું, તમે એમ કે તમારા કોટ ઉપર આ લાલ ગુલાબ થોડી વાર માટે રાખો. પેલી એમ કે લીલો શૂટ પહેરેલી છોકરી જાય છે ને, એણે એમ કે મને આવું કહ્યું. શી ઓલ્સો સેડ, તેણી એમ પણ કહ્યું. ઇફ હી ઇન્વાઇટ્સ યુ ટુ ડિનર, જો તે તમને રાતનું ભોજન માટે આમંત્રણ આપે તો ટેલ હિમ, એને કહેજો કે આઈ એમ વેઇટિંગ, હું તેની રાહ જોઈ રહી છું એટ ધ રેસ્ટોરન્ટ, એટ ધ રેસ્ટોરાં, એટલે કે રેસ્ટોરન્ટમાં.
અક્રોસ ધ સ્ટ્રીટ શેરીની સામે પાર આવેલી હોટેલ ઉપર રેસ્ટોરન્ટમાં હું તેની રાહ જોઈ રહી છું. જો તે તમને રાતના ભોજનનું આમંત્રણ આપે ને તો તમે એને એવું કહેજો. એવું પેલી નાની ઉંમરની છોકરી આ બેનને એવું કહીને જાય છે એન્ડ એડેડ અને ઉમેર્યું, ઇટ ઇઝ અ ટેસ્ટ ઓફ સમ કાઇન્ડ, એક પ્રકારની આ એક કસોટી છે, પરીક્ષા હું લઉં છું. બરાબર છે. અડોપ્ટેડ ફ્રોમ ઓ હેનરી. ઓ હેનરી છે નામના લેખક છે દીકરીઓ, એ શ્રેષ્ઠ વાર્તાકાર છે અને એની વાર્તાના પુસ્તકમાંથી આ એક નાનકડી એવી સ્ટોરી લેવામાં આવેલી છે કે જીવનમાં દેખાવનું મહત્ત્વ નથી પાત્રની પસંદગીમાં, પણ પાત્રની વફાદારી, ચારિત્ર અને એના ગુણોનું મહત્ત્વ છે. જો મેનિલ ટેસ્ટ કરવા માગતી હતી, એકચ્યુઅલી મેનિલ હકીકતમાં 18 વર્ષની હતી, પણ 40 વર્ષે મોટી ઉંમરની પ્રૌઢાવસ્થામાં પહોંચેલી એક સ્ત્રીના કોટ ઉપર એણે લાલ ગુલાબ રાખવાનું કહ્યું, રાઈટ? એટલે લાલ ગુલાબ રાખવું એ જ એની ઓળખ હતી અને મેનિલની ઓળખ હતી. એ લોકોએ નક્કી કરેલું કે લાલ ગુલાબથી જ હું મેનિલ હોઈશ, ઓળખાઈશ. એટલે એને બ્લેન્ડફોર્ડની કસોટી લેવા માગતી હતી કે બ્લેન્ડફોર્ડ રૂપને વરે છે કે પછી મેં એને જે સાથ આપ્યો એ વફાદારીને મારી સાથે મારી પસંદ કરે છે. એટલે એ પરીક્ષા લેવા માગતી હતી અને હકીકતમાં એ 18 જ વર્ષની ખૂબ ખૂબસૂરત છોકરી હતી, પણ એને પ્રૌઢાવસ્થામાં પહોંચેલા બેનને ગુલાબ આપી અને બ્લેન્ડફોર્ડની પરીક્ષા કરી કે એ મને વફાદાર રહે છે કે નહીં આ વ્યક્તિ, કે પછી દેખાવ જોઈને તરત જ બદલાઈ જાય છે. અને ખરેખર મેનિલની જે પરીક્ષા લીધી એમાં બ્લેન્ડફોર્ડ છે એ બહુ જ સફળતાપૂર્વક પાસ થયો, કારણ કે એ દેખાવ પાછળ નથી જ જતો, પણ લાલ ગુલાબવાળી પેલી સ્ત્રી છે એને જ જમવાનું આમંત્રણ આપે છે અને એ મેનિલ છે એવું એ માની લે છે અને એને જે જમવાનું આમંત્રણ આપે છે. બરાબર છે. એટલે એ પોતાના ચારિત્રમાં ચુસ્ત રહે છે અને આ રીતે કસોટીમાંથી પસાર થાય છે. તો દીકરીઓ, આ યુનિટ છે એ આપણને જીવનમાં ખૂબ સરસ શીખવાડે છે કે આપણે વફાદારી, ચારિત્રશીલતા, સદ્ગુણ આપણામાં હોવા જોઈએ. બરાબર છે. રૂપ છે એ તો એક ક્ષણિક બાબત છે, ઉંમર વધવાની સાથે રૂપ જતું રહેવાનું છે, પણ જે ગુણો છે એ ક્યારેય જવાના નથી. એટલે દીકરીઓ, આ યુનિટ છે એ તમને સમજાવવાનું મારું રીઝન એ હતું કે લાઈફ સ્કિલ્સ આપણે એમાંથી જીવન કૌશલ્ય શીખીએ, ભણતરની સાથે સાથે આપણે કેળવણી પામીએ, એ પણ એક સારા વિચારથી આપણે આ પણ યુનિટ સમજ્યા. આ યુનિટ છે એના સ્પેલિંગ ઉચ્ચાર અર્થ પાકા કરજો, લખી લખીને પાકા કરજો અને ફેરબુકમાં પણ લખજો, જે તમને ખૂબ કામ આવશે બેટા. આગળ ઉપર ક્યાંય પણ લખવામાં કામ આવે, હું તમને રિપીટેડલી કહું છું. ઓકે, થેન્ક યુ દીકરીઓ.